રાજકોટ શહેર પોલીસે શહેરના ગુનાહિત ઇતિહાસમાં સૌ પ્રથમ વખત પર્દાફાશ ગુનો દાખલ કર્યો છે જે પૈકી છ આરોપીઓને પકડી પાડ્યા છે તો આ અંગે શહેર પત્રકાર પરિષદ યોજીને વિગતો જણાવી હતી શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું કે અગિયાર લોકોની ટોળકીએ શહેરમાં ગુનાહિત માણસના માધ્યમથી સંગઠિત ગુનાઓ આચરવા માટે નેટવર્ક તૈયાર કર્યું હતું અને તેના ભાગરૂપે કોઈ મોટી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે એ તે પહેલાં જ તેઓને પકડવામાં આવ્યા છે રાજકોટમાં સંગઠિત ગુનાઓને અંજામ આપતી ટોળકી આવી છે પોલીસના સકંજામાં અગિયાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ની ધરપકડ સાથે જ મોટા ખુલાસા શહેર પોલીસે કર્યા છે જેમાં ઇમ્તિયાઝ ઉર્ફે લાલાની ધરપકડ બાદ એક પછી એક વિગતો સામે આવી છે પોલીસના જણાવ્યા મુજબ ઇમ્તિયાઝ રાવમાં ઉર્ફે લાલાએ સંગઠિત ગુનાઓ આચરવા માટે રાજકોટમાં ગેંગ બનાવી છે અને તેની સાથે અલગ અલગ પ્રકારના ગુનાઓને અંજામ આપવામાં આવતો હોવાનું પોલીસે જણાવ્યું છે ઇમ્તિયાઝ અને તેની ટોળકી સામે લાંબો ગુનાહિત ઇતિહાસ હોવાનું પોલીસનું કહેવું છે અને નવા કોઈ મોટા કાવતરાને પાર પાડે એ પહેલા ધરપકડ થઈ છે રાજકોટ શહેરમાં થોડા દિવસ અગાઉ ખોરાલા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મોડી રાત્રે એક જાહેરમાં ફાયરિંગનો બનાવ બન્યા હતા જેમાં રાજકોટ શહેરે તત્કાલિક મુખ્ય આરોપી જેમાં ઇમ્તિહાઝ ઉર્ફ લાલોની ધરપકડ કરી હતી પછી એને ગુનાઓના વિસ્તાર જોતા એને પાસ પંદર કરતાં વધારે ગુના જોવા મળેલા અને સાથે સાથ એને સાથ મળીને જે કામ કરવાવાળા કુલ અગિયાર લોકોને આપણે જોયા કે છેલ્લા દસ વર્ષ મેં ઘણા બધા ગુના ગુના કર્યા છે જેમાં ખાસ કરીને ખૂન ખૂનની કોશિશ ધાળ અને સાથે હથિયારનો પણ ગુના છે આજે જ્યારે ગુજરાત રાજ્યમાં નવો કાયદા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિસ્ટ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ આવી ગયો છે આ કાયદા પ્રમાણે એ તમામ ગુ ગુનાઓ જે બનેલા છે એ ગુનાઓ આનો ભાગ બની જવાના કારણે એને ગુસ્ટોક પ્રમાણે એને સામે આજે ગુના દાખલ કરવામાં આવેલા છે કુલ અગિયાર આરોપીઓ સામે ગુના દાખલ કર્યા છે જેમાં ની આજે આપણે કબજામાં આવી ગયા છે બે હાલ જેલમાં છે અને એને વિરુદ્ધ મેં આ નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે ગુસ્ટોકમાં જે પ્રમાણે નવા કાયદા છે એમાં આપને રિમાન્ડની જોગવાઈનો સમય પણ વધારે છે એમાં અમૂમન સામાન્ય રીતે જામીન પણ નથી મળી શકે છે સાથે સાથે એમાં એક ડીસીપી કક્ષાના અધિકારી મારફત લેવામાં આવેલા જવાબને કોર્ટ મેં એક્સેપ્ટન્સ આપવામાં આવે